एक अन्य महत्वना समाचार प्राप्त थी रहा है। खास करीने बात करवामां आवे युवा भाजप नेता दर्शक ठाकर फरार थयो छे। अमदावादना घरे थी परिवार साथे दर्शक फरार थयो छे। तो परिवार साथे ते भूगर्भमां उतरी गयो छे। पोलीस फरियाद बाद दर्शक ठाकर भूगर्भमां क्यांय अतो पतो नथी। तो हिपोलिन केसमां आरोपी छे। करोड़ों रूपया उघरावानो आक्षेप लगाववामां आव्यो छे। भाजपना सीनियर नेतानी टचमां छे आ दर्शक ठाकर। तो नेताओना नाणा व्याजे फेरवानो पण दर्शक ठाकर पर आरोप लगाववामां आव्यो छे। तो दर्शकने बचाववा तपासमां ढील मूकवामां आवी छे तेवा पण आक्षेपो थई रह्या छे। आरोपी छतां दर्शक ठाकर विरुद्ध भाजपे पगला नथी लीधा। तो राहुल सोनी देवराज मुखी साथे मळीने 10 करोड़ रूपया पड़ाव्या छे हिपोलिनना मालिक पासेथी। तो तेने लईने युवा भाजप नेता दर्शक ठाकर फरार थयो छे। भाजपना अमदावाद शहर युवा मोर्चाना मंत्री राहुल सोनीए हिपोलिन कंपनीना मालिक सुभाषभाई शाहना दीकरा विवेकने आपेला ₹80 લાખની સામે ₹8 કરોડ કરતા પણ વધારેની મિલકતો અને પૈસા તેમજ દાગીના પડાવી લીધા છે। તો આ જ મુદ્દે સંવાદદાતા નિધિ લાઈવ જોડાઈ ગયા છે। જી નિધિ, હિપોલિનના માલિક વિવેક શાહ પાસેથી પઠાણી ઉઘરાણી ઉઘરાવવાનો આ મામલો છે, જેમાં રાહુલ સોનીનું પણ નામ ઉછળ્યું છે, સાથે જ દેવરાજ મુખી અને હવે સાથે દર્શક ઠાકર। કારણ કે તેમના પત્ની વિવેક શાહના પત્ની અને દીકરાના લમણે બંદૂક રિવોલ્વર રાખીને તેમની પઠાણી ઉઘરાણી ઉઘરાવવાનો આક્ષેપ તેમના ઉપર લગાવવામાં આવ્યો છે। અને ખાસ કરીને અહેવાલ એવા પણ મળી રહ્યા છે કે દર્શક ઠાકર ફરાર થયો છે। જે ચોક્કસથી આપને જણાવવા માંગીશ કે જે રીતના અમદાવાદના યુવા મોરચાના જે ભાજપના યુવા મોરચાના પ્રમુખ જે મંત્રી પૂર્વ મંત્રી રાહુલ સોની ઉપર વિવેક શાહ હિપોલિન કંપનીના પૂર્વ ડિરેક્ટર વિવેક શાહે આરોપો લગાવ્યા હતા, તેમજ તેઓની 80 લાખ રૂપિયા વ્યાજ પેટે આપ્યા હતા, ત્યારબાદ તે વ્યાજની પઠાણી ઉઘરાણી કરવામાં આવી હતી, તે તમામ આક્ષેપો વિવેક શાહે લગાવવામાં આવ્યા હતા। સાથે સાથે વિવેક શાહે દર્શક ઠાકર જે ભાજપ યુવા મોરચાના જે ઉપપ્રમુખ દર્શક ઠાકર છે તેમને પણ નામ આપવામાં આવ્યું હતું। હું આપને અત્યારે બતાવવા માંગીશ, અત્યારે હાલ વીટીવીની ટીમ છે તે દર્શક ઠાકરના નિવાસસ્થાને પહોંચી હતી, તેમજ તેઓના નિવાસસ્થાને પહોંચીને અત્યારે હાલ પૂછપરછ કરવામાં આવી હતી। ત્યારે તેઓના નિવાસસ્થાન ઉપર કામ કરતા જે મજૂર છે તેઓએ જણાવ્યું હતું કે જે રીતના દર્શક ઠાકર ઉપર જે રીતના વિવેક શાહે આક્ષેપો લગાવ્યા હતા, ત્યારબાદ છેલ્લા 4-5 દિવસથી દર્શક ઠાકર ઘરેથી ફરાર થઈ ગયા છે, તેમજ તેઓનો જે પરિવારજન છે તેઓના માતા પિતા છે તેઓ પણ છેલ્લા 2-3 દિવસથી ફરાર થઈ ચુક્યા છે। આ મુદ્દે એમ કહી શકાય કે જે તે સમયથી જે રીતના વિવેક શાહે આક્ષેપો કર્યા છે, જે રીતના વિવેક શાહે કહ્યું છે કે પોતાની પત્ની અને તેઓના પુત્ર ઉપર દર્શક ઠાકર તેમજ રાહુલ સોની અને મુખીએ 3 જણાએ મળીને તેઓને 80 લાખ રૂપિયા વ્યાજ પેટે આપ્યા હતા, ત્યારબાદ તેઓની પઠાણી ઉઘરાણી કરવા માટે વ્યાજની ઉઘરાણી કરવા માટે તેઓની 8 કરોડથી પણ વધુની માલ મિલકત સોના ચાંદીના દાગીના તેમજ મિલકતો પડાવી લેવામાં આવી હતી, તેમજ સાથે સાથે જે વિવેક શાહના જે પત્ની અને તેઓના પુત્રના લમણે રિવોલ્વર મૂકીને તેઓ ઉઘરાણી કરતા હતા। સાથે સાથે ગઈકાલે એક વિડીયો પણ વાયરલ થયો હતો જેમાં દર્શક ઠાકર તેમજ જે રાહુલ સોની છે તેઓ વિવેક શાહને લાફો મારતા તે વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો, તે વિડીયો પણ આપણે જોયો હશે તે રીતના। સાથે સાથે અત્યારે જે રીતના ચર્ચાનો મુદ્દો એ બન્યો છે કે જે રીતના અત્યારે આનંદનગર પોલીસ સ્ટેશનની અંદર આ મુદ્દે ફરિયાદ નોંધાઈ હતી, જેને લઈને પોલીસ અત્યારે દર્શક ઠાકર તેમજ રાહુલ સોની બેમાંથી કોઈની પણ ધરપકડ પણ કરી નથી, તો પોલીસ આગળ કઈ રીતની કામગીરી કરે છે તેને લઈને પણ અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે। એ ખાસ કરીને નિધિ, પોલીસ સામે પણ આક્ષેપો થઈ રહ્યા છે, કારણ કે ભાજપના જ માણસો છે અને સરકાર પણ ભાજપની છે, તો શું પોલીસ શું કરી શકે કાર્યવાહીમાં? જે ચોક્કસથી લોકોને અત્યારે મનમાં શંકાસ્પદ રીતના તેઓ ચર્ચા જોવા મળી રહી છે, બજારમાં પણ ચર્ચાઓ જોવા મળે છે, જે રીતના ભાજપની અત્યારે સરકાર છે તેમજ ભાજપના યુવા મોરચાના પૂર્વ મંત્રી રાહુલ સોની ઉપર આક્ષેપો થયા હતા, ત્યારબાદ જે દર્શક ઠાકર જે ઉપપ્રમુખ છે ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ દર્શક ઠાકર વિરુદ્ધમાં વિવેક શાહે જે રીતના આક્ષેપો કર્યા હતા તેમજ સીસીટીવી વિડીયો પણ સામે આવ્યા હતા, તેને લઈને અત્યારે પોલીસ બંનેમાંથી કોઈની પણ ધરપકડ કરી નથી રહી, તેમજ પોલીસ અત્યારે કઈ બાબત કઈ દિશામાં કામગીરી કરી તેને પણ અત્યારે લઈને કોઈ સ્પષ્ટતા નથી કરી રહી, તેને લઈને અત્યારે લોકોને ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે, તેમજ પોલીસ આગળ કઈ દિશામાં કામગીરી કરે છે તેને લઈને પણ અત્યારે લોકો આક્ષેપો કરી રહ્યા છે કે જે રીતના ભાજપની સરકાર છે અને વિવેક શાહના એ બીજી બાજુ આક્ષેપો છે તેને લઈને અત્યારે લોકો પણ અત્યારે મૂંઝવાયા છે કે પોલીસ આગળ કઈ દિશામાં કામગીરી કરે જોવા મળશે।
જી નિધિ આપને ખાસ પૂછવા માંગી છું કે જે રીતે સૌથી પહેલા તો રાહુલ સોનીનું નામ બહાર આવ્યું હતું, ત્યારબાદ હવે દર્શક ઠાકરનું પણ નામ જોડાયું છે, સાથે જ દેવરાજ મુખીનું નામ પણ તેની સામે, એટલે કે કહી શકાય કે ભાજપના એક બાદ એક યુવા મોરચાના નેતાઓ હવે સામે આવી રહ્યા છે, તો ભાજપ દ્વારા કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે કે કેમ? જી ચોક્કસથી હું આપને જણાવવા માંગીશ, જે રીતના હિપોલિન કંપનીના પૂર્વ ડિરેક્ટર વિવેક શાહે 80 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા, ત્યારબાદ જે આ ટોળકી છે, જે ભાજપ યુવા મોરચાની જે ટોળકી છે, પૂર્વ મંત્રી છે રાહુલ સોની, તેમજ ઉપપ્રમુખ દર્શક ઠાકર અને દેવરાજ મુખી, જે 3 લોકોના નામ જોડાયા હતા, તેને લઈને આનંદનગર પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી. અને જે રીતના વિવેક શાહે 3 વિરુદ્ધની અંદર જે આક્ષેપો કર્યા હતા, તેને લઈને અત્યારે હાલ ભાજપની સરકારે રાહુલ સોનીને સસ્પેન્ડ કર્યા હતા. પરંતુ જે રીતના દેવરાજ મુખી અને દર્શક ઠાકરનું નામ બોલાય છે, તેઓની વિરુદ્ધમાં કોઈ પગલાં લેવામાં નથી આવ્યા. જયારે આનંદનગર પોલીસ સ્ટેશનની અંદર જે ફરિયાદ નોંધાવવામાં આવી છે, તેમાં સ્પષ્ટપણે વિવેક શાહે આ 3 ટોળકીના નામ લખ્યા છે, તેમજ આગામી દિવસોની અંદર બીજા કોના કોના નામ નીકળે છે તેવી શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે. કઈ રીતના આગળ લોકોના બીજા લોકોના નામ નીકળશે તે પણ એક વિચારવાની બાબત છે. જે નિધિ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.